अमीरगढ़ तालुकाना डाभेला गामे पंडित दीनदयाल उपाध्याय सस्ता अनाजनी दुकाने गरीब लाभार्थीओ पोताना हकनुं अनाज मेळवा माटे पण वलखा मारता जोवा मळ्या हता। लाभार्थीओ पासेथी जाणवा मळ्युं हतुं के सतत 3 दिवसथी धक्का खाईए छीए, सस्ता अनाजनी दुकान खुले अने अमने अमारा हकनुं अनाज मळे तेनी कागडोळे राह जोईने बेठा छीए, परंतु डाभेला गामनी आसपासना गाममां पुरवઠો આપી રહ્યા છે। ડાભેલા ગામમાં કેમ રાહ જોવડાવવામાં આવે છે? શું ડાભેલા ગામે સંચાલક તથા મામલતદારની સાંઠગાંઠ હશે કે પછી પુરવઠો બારોબાર સગેવગે કરવામાં આવ્યો હશે? તેવા અનેક પ્રશ્નો લાભાર્થીઓ પૂછી રહ્યા છે। તેમજ એક લાભાર્થી દ્વારા પુરવઠા મામલતદાર શ્રી સીવી પ્રજાપતિ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા જાણવા મળેલું છે કે સંચાલકને મોકલી આપું છું, ત્યારે ખાસ જણાવવાનું એ છે કે ગરીબ લાભાર્થીઓ પોતાનું અંગત કામ એક બાજુ મૂકી વરસાદ કે ગરમીની પરવા કર્યા વિના સરકારશ્રીની જાહેરાતનો લાભ મેળવવા કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ ભૂખ્યા અને તરસ્યા લાભાર્થીઓના ગળા ટૂંકો આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। આમ સસ્તા અનાજના સંચાલકો અને પુરવઠા વિભાગના અધિકારીઓ પોતાની મનમાની ચલાવે ત્યારે બનાસકાંઠા કલેક્ટરશ્રીને લાલક કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે। લોકોની હૈયા વરાળ સાંભળે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। આવાન કઢડા રબારિયા ખારી જાવ બધાને ખોડ મળી, આ સાલમાં અમને આ મહિનામાં નથી મળી, ડાભેલા ખોડ નથી આલી કોઈ, એટલે શું કરવાનું અમારે એમ કું? હા બધા કેટલા બધા ખોટી થાય, 2 કલાક ખોટી થાય, એક દિવસ આવે એક દિવસ ના આવે, એક દિવસ આવે તો 4 દિવસ ના આવે, તો કેટલો કોમ આજુબાજુ કોમ હે, કોઈ નાદું પડે કોઈ કોઈ હે, તો આ લોકો હવે બાપડા કેટલા ખોટી તો મળશો। જીગર ઠાકોર નો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર।